हाय फ्रेंड्स, हाउ आर यू? फाइन, मजा माने? हाँ, शू करो छो बदा? रेडी फॉर ऑनलाइन क्लास? यस, हाँ, तो चलो चालू करिए। तो पहला आपने होमवर्क शू आप कौन कैसे? हाँ, बोलो बोलो। हाँ, करी लीधु ने बदाए? सरस, वर्कबुक में आप ने शू आप? क्वेश्चन वन अने क्वेश्चन टू, पहली ब्लैंक्स हती, खाली जगह हती, अने बीजू राइमिंग वर्ड्स करी लीधा बधाए। राइमिंग वर्ड्स हे कीधु तू ने, एक सरखा उच्चार होय ए न खबर पड़े तो पाछळना जे त्रण स्पेलिंग होय ई सरखा होय। दाखला तरीके टॉल, बॉल, गोल, पाछळ ल ल आवे अने कानो मात्र आवे, बराबर, एटले ई राइमिंग वर्ड्स कहेवाय। ई समझावी तू आपणे। હવે નેક્સ્ટ આપણે લેવાનું છે પ્રશ્નાર્થ વાક્યો, જે વોટવાળા છે, બરાબર। વોટ પહેલા હું તમને સમજાવી દઉં, ઓકે? તો વોટ, તો વોટ એટલે શું? વોટ એટલે શું નહીં, પણ વોટનો અર્થ, વોટ એટલે શું, વોટ છે એનો મિનિંગ શું થાય છે, શું, વોટ એનો અર્થ થાય છે શું, પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્નાર્થ છે, બરાબર। વોટ હંમેશા પ્રશ્ન પૂછવા માટે વપરાય છે। હવે તમે કોઈ પણ વાક્ય હોય, દાખલા તરીકે હવે તમને બધાને ખબર હશે કે હી છે ઈ બોય માટે હોય, છોકરા માટે, બરાબર। દાખલા તરીકે સુનિલ જોયું હતું ને આપણે, મેં કીધું હતું કે સુનિલ માટે હી વપરાય, બરાબર, એ ઈ બોય છે એટલે હી વપરાય। પછી એવી જ રીતના સી ઈ ગર્લ માટે વપરાય, એટલે કે છોકરી માટે। તો અહીંયા હું નામ લખું રેનું, તો કે રેનું વારંવાર ન વાપરવું પડે એટલે આપણે સી વાપરીએ, બરાબર। હવે ઈટ છે, ઈટ એટલે તે, બરાબર, આપણને બધાને ખબર છે। હવે ઈટ છે એ કોના માટે વપરાય, ખબર છે તમને? આ છોકરા માટે વપરાય, આ છોકરી માટે। તો ઈટ કોના માટે વપરાય? તો કે નિર્જીવ વસ્તુ, નિર્જીવ વસ્તુ એટલે કે જેનામાં જીવ ન હોય। તો જીવ ન હોય એવી કઈ? તો કે આ બ્લેકબોર્ડ છે, બરાબર, એના માટે ઈટ વપરાય। પછી ફેન છે, પંખો, એના માટે ઈટ વપરાય। પછી તમારી આજુબાજુ ઘણી બધી વસ્તુ હશે, બરાબર, તમારી બેગ છે, પેન્સિલ છે, પેન છે, બરાબર, પછી તમારી જે ચેર છે, સોફા, એ બધી વસ્તુ જ છે, બરાબર, એ બધા માટે શું વપરાય? ઈટ। શું વપરાય? ઈટ, ઈટ એટલે તે, સમજાઈ ગયું? ટ્યુબલાઇટ છે, ફોટા ફ્રેમ છે, ઘણી બધી વસ્તુ છે, એસી છે, ફ્રીજ છે, એ બધું નિર્જીવ વસ્તુ છે, એ બધા માટે ઈટ વપરાય। એના સિવાય પશુ, પક્ષી, પ્રાણી, બરાબર, પેરટ છે તો પેરટ માટે ઈટ વપરાય, બરાબર, ડવ, એ પણ પક્ષી છે એના માટે પણ ઈટ, ઓકે, સમજાઈ ગયું? ખાલી હી અને સી કોની માટે વપરાય? તો કે હી છે ઈ છોકરા માટે, સી છે ઈ છોકરી માટે, બાકી બધા માટે ઈટ વપરાય। તમારી બેન્ચ હોય તો બેન્ચમાં પણ ઈટ, બુક છે તો બુકમાં પણ ઈટ, બરાબર, એ બધા માટે ઈટ વપરાય છે। તો આજે આપણે અહીંયા વોટ ઇઝ ઈટ, તે શું છે, એવા આપણે વાક્ય શીખવાના છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય વોટ ઇઝ ઈટ। હવે બધાને ખબર પડી કે ઈટ સેના સેના માટે ઈટ વપરાય, ફરીથી બોલું, બરાબર, ફેન તો કે ઈટ, પછી આ પેન છે મારી પાસે આના માટે પણ ઈટ, બ્લેકબોર્ડ છે ઈટ, બંગડી છે ઈટ, બરાબર, માઇક છે ઈટ, તમારી પાસે બુક છે ઈટ। અચ્છા ચલો, તમારી આજુબાજુ કઈ કઈ વસ્તુઓ છે, તમે કઈ કઈ વસ્તુઓ માટે ઈટ વાપરી શકો? તો કે તમારો કંપાસ બોક્સ, તમારી બે, તમારી બાજુમાં ચેર છે, ગ્લાસ છે, બરાબર, એવી ઘણી બધી વસ્તુઓ તમારા ઘરમાં હશે, તમારી આજુબાજુ હશે, જેના માટે આપણે ઈટ વાપરીએ છીએ, બરાબર। તો આપણે વોટ ઇઝ ઈટ, હવે તમને બધાને ખબર હોવી જોઈએ કે વોટ એટલે શું, સમજી લેવાનું છે બધાએ પહેલા। ઈટ એટલે તે, બરાબર, અને ઇઝ એટલે છે, સમજાઈ ગયું બધાયને? અને જુઓ, ઈટ સાથે આ ઇઝ છે ને, ઇઝ, ઈ
ક્રિયાપદ છે ટુ બીનું રૂપ, ઇઝ છે ઈ ટુ બીનું રૂપ છે, ઇઝ ટુ બીનું રૂપ. ઇઝનું બહુવચન શું થાય? આર. ઇઝનું બહુવચન આર. બરાબર, એક કરતાં વધારે વસ્તુ હોય તો આર વપરાય, પણ એક વચન હોય તો ઇઝ વપરાય. ઇઝ કોની સાથે આવે? તો આપણને ખબર છે હી સાથે ઇઝ આવે, સી સાથે ઇઝ આવે અને ઇટ સાથે પણ ઇઝ આવે, કારણ કે આ ત્રણેય ત્રીજો પુરુષ એક વચન છે. આનાથી તમારે યાદ રાખવું, અત્યારે આટલું યાદ રાખો કે હી સી અને ઇટ, હી સી ઇટ, આ ત્રણેય સાથે ટુ બીનું રૂપ ઇઝ આવે. આ ક્રિયાપદ છે, ઇઝ છે એ ક્રિયાપદ, એને વર્બ પણ કહેવાય. શું કહેવાય? વર્બ. વર્બ એટલે ક્રિયાપદ, ઇંગ્લિશમાં વર્બ કહેવાય, ગુજરાતીમાં ક્રિયાપદ. બરાબર, ઇઝ એટલે છે. ઇટ સાથે હંમેશા શું આવે? ઇઝ, કારણ કે એક વચન છે, એક વચનમાં હંમેશા ઇઝ જ વપરાય. બહુવચન હોય તો આર વપરાય, બહુવચન ખબર પડે એક કરતાં વધારે. સમજાઈ ગયું? ઇટ સાથે હંમેશા ઇઝ વપરાય છે. અત્યારે આપણે ઇટ ઇઝ, વોટ ઇટ ઇઝ, ઇટ વોટ પછી ઇઝ, ઇઝ પછી ઇટ, એ આપણે શીખવાનું છે. હવે નોર્મલી હું તમને ખાલી સાદું વાક્ય લઉં, એનું આપણે પહેલાં પ્રશ્નાર્થ બનાવીએ. બરાબર, અહીંયા ધ્યાન રાખજો, ધીરે ધીરે, એકદમ ઇઝી છે, આવડી જશે. હવે અહીંયા આગળ હું લખું, દાખલા તરીકે મારે કેવું હોય કે ઇટ ઇઝ અ ફેન, બરાબર, તે પંખો છે, એમ હું કહી શકું. ઇટ ઇઝ અ ફેન, આ મેં વાક્ય લખ્યું. બરાબર, તમારા બધાના ઘરમાં પંખો છે, મારે એમ કેવું છે કે તે પંખો છે, તો હું શું લખું? ઇટ ઇઝ અ ફેન. બરાબર, એક પંખો છે એટલે એ આવ્યું, પણ ફેન્સ હોય તો ઇટ એનો આવે, નીઝ એનો આવે, કારણ કે ફેન્સ એટલે પંખા વધારે થઈ જાય, અહીંયા તો એક જ પંખો છે એટલે એ આવ્યું. બરાબર, ઇટ ઇઝ અ ફેન, એ અને એન આર્ટિકલ એક વચનમાં આવે, અહીંયા મેં લખ્યું ઇટ ઇઝ અ ફેન, તે પંખો છે. બરાબર, હવે મારે આનું પ્રશ્નાર્થ બનાવવું છે. બરાબર, અહીંયા હું લખું કે તે પંખો છે. બરાબર, લખ્યું મેં. બરાબર, હવે આનું જો પ્રશ્નાર્થ બનાવું, બરાબર, તો તમારે ગુજરાતીમાં તમે બોલો તો શું કહો? તે પંખો છે, એમ પૂછો ને તમે પ્રશ્ન. તે પંખો છે, તમારે જાણવું હોય તો એ રીતના પૂછો, અથવા તો એમ પૂછો તે શું છે, એમ પૂછો ને. તો અહીંયા પહેલાં આપણે એ રીતના પૂછીએ કે તે પંખો છે. જુઓ, તો પ્રશ્નાર્થમાં હંમેશા ઇઝ આગળ આવે. હવે આનું મારે પ્રશ્નાર્થ બનાવવું છે, આનું ઇટ ઇઝ અ ફેન. અહીંયા પૂર્ણવિરામ છે, સાદું વાક્ય છે, વિધાન વાક્ય છે. બરાબર, આનું પ્રશ્નાર્થ બનાવું તો પ્રશ્નાર્થમાં ક્રિયાપદ જે ઇઝ છે એ હંમેશા આગળ આવે. તો પહેલાં હું ઇઝ આગળ લઈ લઈશ, બરાબર, પછી આ ઇટ મૂકીશ અને અ ફેન, તે પંખો છે. બરાબર, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું તો જ પ્રશ્નાર્થ વાક્ય થાય, નહીંતર પ્રશ્નાર્થ વાક્ય થાય નહીં, ખોટું પડે. અહીંયા ઇઝ હોય ને અહીંયા પ્રશ્નાર્થ ન મૂક્યું હોય તો ખોટું પડે વાક્ય તમારું. એટલે પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. અને કોઈ પણ ક્રિયાપદ હોય એ હંમેશા આગળ આવે, અહીંયા જે પ્રોનાઉન જે સર્વનામ હોય એ એના પછી જાય અને છેલ્લે એનું એ વાક્ય આવે. સમજાઈ ગયું બધાયને? બરાબર, ચાલો પાછા આપણે આવા થોડાક પ્રશ્નાર્થ વાક્યો બનાવીએ. પહેલાં આ પ્રશ્ન શીખીએ, પછી વોટવાળા એટલે જલ્દી આવડી જાય. બરાબર, હવે તમે જ વાક્ય બોલો, તમારી આજુબાજુ જે વસ્તુ હોય એને જોઈને વાક્ય બનાવો તમે ઈટ ઉપરથી. ચાલો બોલો. હા ચલો, બુક છે તમારી પાસે તો ચલો હું અહીંયા લખું, ઇટ ઇઝ અ બુક, લખ્યું મેં. બરાબર, લખ્યું, શું થાય ગુજરાતી? ઇટ એટલે તે, ઇઝ એટલે છે, બુક એટલે પુસ્તક, તે પુસ્તક છે. હવે તમારે પ્રશ્ન પૂછવો છે તે પુસ્તક છે, તો તમે શું કરશો? પ્રશ્નાર્થ બનાવવું હોય તો ક્રિયાપદ હોય એ આગળ આવી જાય. બરાબર, તો અહીંયા ઇઝ લઈ લેવાનું, લઈ લીધું, પછી ઇટ મૂકવાનું. બરાબર, પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો, વાક્યની શરૂઆતનો અક્ષર હંમેશા કેપિટલ.
બરાબર પૂર્ણ વિરામ પછીનો અક્ષર કેપિટલ અને વાક્યની શરૂઆતનો અક્ષર કેપિટલ ઇઝ ઇટ પછી જે પાછળ વાક્ય હોય એ મૂકી દેવાનું અ બુક પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન તમારે આ બેમાં જ ફેરફાર કરવાનો ન ખબર પડે એના માટે જે બીજા નંબરનું હોય એ પહેલા નંબરનું હોય એ બીજા નંબર ન ખબર પડે એના માટે બાકી જો આપણે જોવા જઈએ તો ક્રિયાપદ હોય એ આગળ આવી જાય અને સર્વનામ હોય એ પાછળ જાય બરાબર હંમેશા ક્રિયાપદ આગળ લેવાના તો જ એ પ્રશ્નાર્થ થાય આર હોય તો આર લેવાનું ઇઝ હોય તો ઇઝ એમ હોય તો એમ બરાબર તો જ પ્રશ્નાર્થ વાક્ય બને આવા આપણે થોડાક વાક્ય જોઈએ પહેલાં સાદા વાક્ય જોઈએ અને પછી આપણે વોટવાળા જોઈશું ઓકે ચાલો હવે તમે એક વાક્ય બનાવો તમારી આજુબાજુ હોય હા બોલો દાખલા તરીકે ઇટ ઇઝ અ બેગ બરાબર ઇટ ઇઝ અ બેગ જુઓ ઇટ ઇઝ અ બેગ છે ને તમારા બધા પાસે બેગ તો જુઓ તે બેગ છે બરાબર હવે તમારે બોલવાનું ચલો બોલો આનું પ્રશ્નાર્થ બનાવો તો કેવી રીતના બનશે ચલો આ ઇઝ ક્રિયાપદ છે એ આગળ આવશે પહેલો અક્ષર કેપિટલ ઇઝ પછી ઇટ અને અ બેગ પાછળ શું મૂકવાનું ખાસ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર ચલો હજુ તમે વાક્ય બોલો બનાવો વાક્ય હા શું શું છે તમારી પાસે ઘણી બધી વસ્તુ છે ઇટ ઉપર હા ઇટ ઇઝ અ ચેર તો એ સાદું વાક્ય થયું ઇટ ઇઝ અ ચેર ગુજરાતી શું થાય તે ખુરશી છે તો હવે આને મારે પ્રશ્નાર્થ બનાવવું તો શું કરીશું ઇઝ છે એ આગળ આવશે ને તો ઇઝ આગળ આવશે પહેલો અક્ષર કેપિટલ ઇઝ ઇટ અ ચેર શું તે ખુરશી છે પૂછે જવાબ આપે તો યસ ના હોય તો નો બરાબર સમજાઈ ગયું બધાને ઇટ ઇઝવાળા વાક્ય આવડી ગયા ઇટ ઇઝનું ખાલી પ્રશ્નાર્થ બનાવતા આવડી ગયું જે ક્રિયાપદ હોય એ આગળ લઈ લેવાનું સર્વનામ હોય એ પાછળ બરાબર ચાલો હજુ બનાવીએ એટલે આ આવડી જાય ચલો બોલો હવે એક પક્ષીનું નામ લઈએ કે ઇટ ઇઝ અ પેરોટ ઇટ ઇઝ અ પેરોટ હવે આનું પ્રશ્નાર્થ બનો પેલા ગુજરાતી કરું તે પોપટ છે સાદું વાક્ય વિધાન વાક્ય બરાબર નોર્મલી વાત કરીએ એવી રીતના કે તે પોપટ છે હવે હું પ્રશ્ન પૂછું તો તે પોપટ છે બરાબર હું શું પૂછું તે પોપટ છે તો પ્રશ્ન પૂછું તો શું આવી જાય આગળ ઇઝ સમજાઈ ગયું બધાયને ઇઝ ઇટ અ પછી લખી દેવાનું પેરટ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન શું તે પોપટ છે બરાબર ચાલો હજુ વાક્ય બનાવો તમે હવે પ્રાણી લઈએ હોર્સ લઈએ અહીંયા હું લખું ઇટ ઇઝ અ હોર્સ તે ઘોડો છે સાદું વાક્ય વિધાન વાક્ય બરાબર હકાર વાક્ય તે ઘોડો છે હવે હું પ્રશ્ન પૂછું તે ઘોડો છે તો પ્રશ્ન પૂછું તો શું આવી જાય આગળ ક્રિયાપદ ક્રિયાપદ શું છે તો કે ઇઝ તો આગળ લઈ લ્યો ઇટ છે એ પાછળ ઇઝ ઇટ અ હોર્સ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ મૂકવાનું તો જ પ્રશ્નાર્થ વાક્ય થાય નહીંતર પ્રશ્નાર્થ વાક્ય થાય નહીં બરાબર સમજાઈ ગયું બધાયને ઇટ ઇઝમાં પ્રશ્નાર્થ બનાવતા આવડી ગયું ઇઝ ઇટ હે ચલો આવા પાંચ વાક્ય તમે બનાવી લાવશો ઘરેથી બનાવશો તો આજનું આપણું હોમવર્ક છે ઇટ ઇઝવાળા પાંચ વાક્યો અને એના જ પાછા પ્રશ્નાર્થ વાક્યો પાંચ બનાવવાના એટલે ટોટલ આપણા 10 વાક્યો થશે બરાબર કેવી રીતના તો જુઓ અહીંયા મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે કે ઇટ ઇઝ અ ફેન બરાબર ફેનની જગ્યાએ તમે તમારી આજુબાજુની કોઈ પણ વસ્તુ લઈ શકો વસ્તુ પશુ પક્ષી પ્રાણી ગમે તે જે ઇટમાં આવતા હોય એનો તમે ઉપયોગ કરી શકો દાખલા તરીકે ઇટ ઇઝ અ ફેન હોય ઇટ ઇઝ અ ચેર ઇટ ઇઝ અ ટેબલ ઇટ ઇઝ અ બેગ ઇટ ઇઝ અ પેન ઇટ ઇઝ અ કંપાસ બોક્સ તમારી આજુબાજુ ઘણી બધી એવી વસ્તુઓ હશે જેને તમે ઇટમાં વાપરી શકો બરાબર જેને તમે ઇટ કહી શકો એ જ રીતના પાંચ વાક્યો બનાવવાના ઇટવાળા
અને પાછા એના પ્રશ્નાર્થ વાક્ય બનાવવા જે મે તમને અત્યારે આજે શીખવાડ્યા તે બરાબર પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય તો કે ઈ આગળ આવી જાય ઈટ પાછળ જતું રહે આ બે માં જ ફેરફાર થાય સમજાઈ ગયું બધાયને ઓકે તો ટોટલ તમારા 10 વાક્યો થશે જે તમારે હોમવર્કમાં કરી લાવવાના છે તો આજનું જે આપણો ટોપિક હતું પ્રશ્નાર્થ વાક્યનો એ બધાયને સમજાઈ ગયું નેક્સ્ટ લેક્ચરમાં આપણે વોટ વાળા પ્રશ્નાર્થ વાક્યો લઈશું ઓકે ચાલો કોઈને કાંઈ કન્ફ્યુઝન હોય તો મને કહેજો હું તમને પાછું સમજાવીશ ઓકે ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બાય